नमस्कार विद्यार्थी मित्रों, हूँ विशाल वाडेल। आप सर्वेनु हार्दिक स्वागत करूँ छु आपने पोतानी मनपसंद मनगमती हैया ने टाढक आपे एवी यूट्यूब चैनल एटले के ओशन कोचिंग क्लासेस मा। आज आपने विद्यार्थी मित्रों भेगा थईए धोरण 8 विषय गणित चैप्टर 5 वर्ग ने वर्गमूल मा स्वाध्याय 5.1 नो दाखला नंबर 4 થી 6 માટે। साहेब અમારે જો વાંચે વડે 5.1 નો દાખલો નંબર 1 થી 3 કાટી મળે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં છે, આપને ત્યાંથી મળી જશે એટલે આપે ત્યાંથી જોઈ લેવા છે। અગાઉના ચેપ્ટર, અરે એ ચેપ્ટર એ મુકાઈ ગયા છે એટલે આવું બધું ડિસ્ક્રિપ્શન વાંચતા રહો, કંઈક મેળવતા રહો, સમજાય વાત? ચાલો તો એ બધું જોજો ચેનલમાં। જો તમને આ વિડીયો જોઈને મજા આવતી હોય તો આપી દેવાની લાઈક, કોમેન્ટમાં લખવાનું કે મોજ આવે છે સાહેબ, મોજ લખી દેવાની, બરાબર છે? અને લાઈક એ કરવાનું છે, કોમેન્ટ એ કરવાની છે, જાણે કરવાનું છે, શેર નું ગુજરાતી જાણ કરવું, બીજું કઈ ન થાય, બરાબર? એટલે ગામને જાણ કરી દેવાની કે વિશાલ સાહેબે ભણાવ્યું ગણિત ને અમને આવી મજા, એટલે મેં તને કીધું એમ કહી દેવાનું, બરાબર છે તમારે બધાને? ચાલો તો જે સ્વાધ્યાય 5.1 માં દાખલા નંબર 4 શું કહે છે? દાખલા નંબર 4 કે નીચેની પેટર્ન માંથી ખૂટતી સંખ્યાઓ જણાવો। આ પેટર્ન છે છે વર્ગના દાખલાઓ પણ પેટર્ન વાઇઝ આપેલું છે કે અમુક સંખ્યાનો વર્ગ કરો ને એટલે પેટર્ન બને, શું બને? પેટર્ન ન બને। તો જોઈએ 11 નો વર્ગ કરો તો 121, પણ 101 નો વર્ગ કરો તો શું બને છે? 10201। તો તમે જુઓ એમાં કઈક નવીન દેખાણું, અહીંયા વચ્ચે એક ઝીરો આવ્યો તો અહીંયા બે જગ્યાએ એક 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 ઝીરો આવી ગયા છે। ચાલો એ તો ક્લિયર થઈ છે ને, જોઈએ અહીંયા વચ્ચે બે ઝીરો આવ્યા તો અહીંયા શું થશે? જો 1001 નો વર્ગ કરો તો 1002001 દેખાણું, અહીંયા જો અહીંયા ઉપર એવું છે ને 10201। હવે અહીંયા શું થાય? વચ્ચે કેટલા ઝીરો છે? 1 2 3 4, અહીંયા તમારે ઇચ કરવાનું, એક પછી 1 2 3 4, પછી 2 પછી 5 કેટલા ઝીરો મૂકવાના? 1 2 3 4। સંખ્યા બોલવાની, બહુ બોલવા બોલવાની એવી સંખ્યા ને આપણે જોઈને પેટર્ન જોઈને મૂકવાનું છે। જો અહીંયા વચ્ચે 10 હતો તો 1 મીંડું આવ્યું, 2 હતા તો 2 મીંડ આવ્યો, અહીંયા 4 છે તો અહીંયા કેટલા લખી દેવાનું? 4, અહીંયા ગણી લ્યો તો 1 2 3 4 5 6, વચ્ચે કેટલા મીંડા મૂકવાના? 6, 1 પછી 1 2 3 4 5 6, પછી બગડે 2, પછી પાછા 1 2 3 4 5 6 ને પછી 1 કડે છે। આ થઈ ગઈ તમારી પેટર્ન પૂરી, દાખલો પૂરો, એ બેટલું ઈજી ઈજી છે ભાઈ। આની પછીનું તમે ટ્રાય કરો તો ચાલો, તો દાખલા નંબર 5, દાખલા નંબર 5 પહેલા આપણે નાની એવી તમારી માટેની એક હિસ્ટ્રી છે, મસ્ત મજાની વાત છે કે ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન આવી ગઈ છે ને, કરવાની છે ડાઉનલોડ। ડાઉનલોડ કરવા માટેની લિંક ક્યાં છે? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપને આપેલી છે, તો ડિસ્ક્રિપ્શન માં લિંક છે, ડાઉનલોડ કર્યા બાદ ફાયદા મળવાના છે। ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોતી, ગાલા સ્વાધ્યાય પોતી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણા બધા આવા સરસ મજાના લાભો મળે તો કરો ડાઉનલોડ એપ્લિકેશન। જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 5, 5 ની પેટર્ન તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો, સાહેબ અહીંયા 11 નો વર્ગ 121, 101 નો વર્ગ 10201, આ તો અગાઉ જેવું છે, નહીં 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 નહીં, રૂકો જરા, સબર કરો, આગળ દેખો, અહીંયા ફેરફાર આવી ગયો છે, દેખાઈ રહ્યો છે તમને ફરફેર? જુઓ તમને દેખાય, અહીંયા 101 હતું બરાબર હતું, પણ અહીંયા 1001 હતું અને હવે 10101 છે, એટલે ડિફરન્ટ છે। તો શું ડિફરન્ટ આવ્યો? તો અહીંયા 10101 છે, અહીંયા કેટલા એકડા છે? 1 2 ને 3, આપણે તગડા સુધી જવાનું, તો શું કીધું? 10203, ત્યાંથી ફરી પાછું 0201, ક્લિયર? 10 20 3, 0 2 0 1, એની રીતે જ દેખાણું તમને, મેં તમને કીધું ને કે 1 2 3 અને વચ્ચે શું કરવાનું, નહીતર એવું કઈ ન આવડે તો એક જ કામ કરવાનું। જો અહીંયા કેટલા આપ્યા છે? 1 2 3 એકડા આપ્યા, 3 લખવાના, બરાબર? 1 2 3 2 1 ઉતરતા ક્રમમાં લખી દેવા, અહીંયા કેટલા આપ્યા છે? 1 2 3 4, 4 આપ્યા, તો આ રીતે 1
બે ત્રણ ચાર પછી પાછું ત્રણ બે એક. હવે જે વચ્ચે જેટલી સ્પેસ મૂકીને એ બધી જગ્યા મૂકી દો મીંડા. તો 1 0 2 0 3 0 4 0 3 0 2 0 1 બરાબર. આ રીતે પેટર્ન વાઇઝ લખી દેવાનું છે. અહીંયા ક્યાં સુધી આપ્યું છે જો અહીંયા જવાબ તમને આપી દીધો છે તો 1 2 3 4 5 સુધી એ લોકો ગયા છે. ક્યાં સુધી ગયા છે? 5 સુધી. એટલે માટે આપણે કેટલા એકડા લખવાના? 5 લખવાના. 1 2 3 4 5 પાંચ એકડા લખી દીધા. હવે આ બધાને વચ્ચે મૂકી દેવાનો મીંડા. તો 1 2 3 4 પૈતુલ્ય અહીંયા ઉપર વર્ગની નિશાની તો છે જ, બરાબર છે. ચાલો એટલે આ રીતે લખવાનું છે. ક્લિયર થાય છે? એકદમ મસ્ત મજાનું, બહુ ઈઝી વસ્તુ છે. જોઈએ નેક્સ્ટ પેટર્ન. આ પેટર્ન મને આઈએમપી લાગી રહી છે અને હું સ્ટાર આપીશ કારણ કે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવી છે. બહુ મસ્ત ની પેટર્ન છે. ચાલો સમજીએ. 1 નો વર્ગ + 2 નો વર્ગ + 2 નો વર્ગ = 3 નો વર્ગ. આનો મીનિંગ શું થયો? નેક્સ્ટ પેટર્ન જોવો તો ખબર પડે. તમે એક પેટર્ન જોવાથી ક્યારેય ખબર ન પડે કે સવાલ શું છે, મીનિંગ શું છે. તમારે 2 3 4 પેટર્ન સુધી જવું પડે, ત્યારબાદ તમને આવડે. એક પેટર્ન જોઈતી કદી ના આવડે, એક પેટર્ન જોવાથી કદી ના આવડે, એક પેટર્ન જોવાથી કદી ના આવડે. 2 3 4 પેટર્નો આપેલી હોય તે બધાનું ઓબ્ઝર્વેશન, અવલોકન કરવું પડે, ત્યારબાદ તમે નિર્ણય લઈ શકો છો. તો એ અવલોકન કરવાનું છે. તો જોઈએ આપણે. ચાલો 1 નો વર્ગ + 2 નો વર્ગ + 2 નો વર્ગ = 3 નો વર્ગ. એ જ રીતે અહીંયા 2 નો વર્ગ + 3 નો વર્ગ + 6 નો વર્ગ = 7 નો વર્ગ 3 નો વર્ગ + 4 નો વર્ગ + 12 નો વર્ગ = 13 નો વર્ગ. સાહેબ થાય છે શું? અહીંયા દેખાય કે 1 × 2 = 2 મળે, 2 × 3 = 6 છે, 3 × 4 = 12 મળે છે. એના પછીનો આંકડો જોવો તો 2 ને 1 3 6 ને 1 7 12 ને 1 13. હા, બધામાં આવું થાય છે. તો 4 5 શું મળે? 20. ને 20 નો વર્ગ, એના પછી શું આવે? 21 નો વર્ગ. એવું જોઈએ. ચાલો 5 નો વર્ગ + ખાલી જગ્યા + 30 નો વર્ગ. તો અહીંયા શું કીધું હતું? 4 5 નો ગુણાકાર કરો તો 20 મળે. તો 30 છે. તો 30 ભાગ્યા 5 કરો તો કેટલા થાય? 6. કેટલા થાય? 6 થાય. તો 5 નો વર્ગ + 6 નો વર્ગ + 30 નો વર્ગ = 31 નો વર્ગ. વાત સાચી છે. ચાલો તો 6 7 6 નો વર્ગ + 7 નો વર્ગ 6 7 42. તો અહીંયા શું થશે? 42 નો વર્ગ. તો 42 પછીની સંખ્યા કઈ? 43. તો 43 નો વર્ગ. વાત સમજાય છે મારી? ચાલો તો આ વસ્તુ મગજની અંદર ફિટ હોવી જોઈએ. ચાલો જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ એટલે કે નેક્સ્ટ મળીશું આપણે નવા દાખલાઓ સાથે. ત્યાં સુધી કરો રિવિઝન. નોટપેન લઈને બેઠા હતા ને વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે નોટપેન લઈને બેઠા જ હશો. તો તમે કરો રિવિઝન. ન સમજાય ત્યાં કોમેન્ટ કરો. કોમેન્ટમાં મજા આવી હોય તો મોજ આવી ગઈ છે લખી દેજો. અને વિડીયોની અંદર તમને જે કાંઈ એવું લાગતું હોય કે સાહેબ અમને આ ગમ્યું છે અથવા તો આ નથી ગમતું, કમેન્ટ કરી દેવાની, બરાબર છે? અમે એને કરીશું સુધારો. તમારા માટે અમે હરપળ હર હંમેશ તમારી સાથે છીએ. તમારો સાથ અને સહકાર અમે તમને અહીંથી આપીશું. સાથ તમે અમને આપો સહકાર, તો સાથ અને સહકાર ભેગો થશે એટલે ગણિતમાં તમારે સારામાં સારા માર્ક્સ આવશે, રિઝલ્ટમાં સારું પરિણામ આવશે. અને તમારા માતા પિતા તમને ગર્વથી કહેશે, જોયું મારો મારો છોકરો છે અથવા તો છોકરી છે યુટ્યુબની અંદર વિડીયો જોઈ જોઈને પણ સારામાં સારા માર્ક્સ લાવી શકે છે. તો એવું એકમાત્ર પ્લેટફોર્મ તો કયું છે? ઓશન કોચિંગ ક્લાસીસ. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.